ભાવનગરથી સમાચાર. ભાવનગર જિલ્લા પંચાયતના નવા આવેલા ડીડીઓ મીડિયાથી ભાગી રહ્યા હોવાનું નજરે પડ્યું છે. ભાવનગરના વલભીપુરના પાટણા ગામમાં વિવાદ સર્જાયો છે, તો પાટણામાં વહીવટદાર અને તલાટી ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જમીન પર ગેરકાયદે મોબાઈલ ટાવર ઊભો કરવા ઊભો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ભાવનગરથી સમાચાર, સ્થાનિકોના વિરોધ છતાં પણ ટાવર ઊભા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં કૌભાંડનો ખુલાસો. ભાવનગર જિલ્લા પંચાયતમાં નવા આવેલા ડીડીઓ મીડિયાથી ભાગતા નજરે પડ્યા. તો ડીડીઓ ગુણવંતસિંહને તપાસનો રેલો આવતા તેઓ ભાગ્યા. એબીપીએસ નેતાએ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરતા તેઓ ભાગતા નજરે પડ્યા છે. તાલુકા વિકાસ અધિકારીની તપાસના કૌભાંડનો આ ખુલાસો. ડીડીઓ ગુણવંતસિંહ પોતાની ચેમ્બર છોડીને બહાર નીકળી ગયા. જ્યારે એબીપી અસ્મિતા દ્વારા સવાલ પૂછાયો ત્યારે તેઓ કેમેરાથી ભાગ્યા. સ્થાનિકોના વિરોધ છતાં ટાવર ઊભો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ડીડીઓ ગુણવંતસિંહ પોતાની ચેમ્બર છોડીને નીકળી ગયા. ભાવનગર જિલ્લા પંચાયતમાં નવા આવેલા આ ડીડીઓ કે જેઓ એબીપી અસ્મિતાના કેમેરાની સામે આવતા પહેલાં ભાગી ચૂક્યા, પોતાની કેબિન છોડીને તેઓ બહાર ભાગી ચૂક્યા. ભાવનગર જિલ્લા પંચાયતના નવા આઈએએસ અધિકારી ડીડીઓ કે જે પોતાના એટીટ્યુડ માટે જાણીતા છે, તમને એમની ઓફિસના દ્રશ્યો બતાવવા માંગીશ. કે અહીં જે ગુણવંતસિંહ સોલંકી કે જેઓ મીડિયાના જે પ્રતિક્રિયા લેવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જે આઈએએસ અધિકારી છે કે જે પોતે રૂઆબ બતાવતા હોય છે, જોકે એ પોતે ભૂલી રહ્યા છે કે આઈએએસ અધિકારી તરીકે જનતાની સેવા કરવા માટે તેમને આજે અધિકારી તરીકેની પોસ્ટ આપી હોય, પરંતુ તાજેતરની અંદર એક જે વિષય બહાર આવ્યો છે જેમાં ભાવનગર વલભીપુર તાલુકાનું જે પાટણા ગામ આવેલું છે કે જ્યાં પાટણા ગામની અંદર એક ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે, જેની સીએમ અને પીએમ પોર્ટલ ઉપર રજૂઆત કરવામાં આવી હતી. અરજદાર દ્વારા રજૂઆતને ધ્યાને લઈ ડીડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે તપાસ સંદર્ભે એબીપી અસ્મિતા દ્વારા આજે ડીડીઓનો પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ડીડીઓ છે તે પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા છે. આ ઓફિસના દ્રશ્યો છે. ગુણવંતસિંહ સોલંકી કે જેઓ તાજેતરની અંદર નવા ડીડીઓ તરીકે ભાવનગરની અંદર મુકાયા છે, પરંતુ આ અધિકારી જનતાની સેવાની બદલે મીડિયા પર રૂઆબ જાળી રહ્યા છે, જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આ જે અધિકારી છે, જો પોતાનો રૂઆબ છે તે અધિકારીઓની પર જો કરવામાં આવે તો ભાવનગરનો ખરા અર્થમાં વિકાસ થાય, પરંતુ એબીપી અસ્મિતા દ્વારા તેમની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેઓ આ ઓફિસ છોડીને જતા રહ્યા હતા.